विस्तारथी समाचारनी शुरूआत करिए। अमदावादमां प्रदेश कांग्रेस कार्यालय खाते अहमद पटेल ने श्रद्धांजलि आपवामां आवशे। अहमद पटेल ने कांग्रेस साथेनी सफरनी शोर्ट फिल्म पण बतावामां आवशे। प्रदेश कांग्रेसना कार्यकरोनी हाजरीमां श्रद्धांजलि कार्यक्रम योजवामां आव्यो छे। तो आज अहमद पटेल सुपुर्दे खाक थशे त्यारे आज अमदावाद में पण कांग्रेस कार्यालय खाते श्रद्धांजलि कार्यक्रम योजवामां आव्यो छे अने तेमना निवासस्थान एटले के भरूचना पीरामण खाते आज तेओनी दफनविधि थवानी छे। त्यारे बन्ने स्थळ एटले के अमदावादना कांग्रेस कार्यालय अने भरूचना पीरामण गामथी अमारा संवाददाता जोड़ाई गया छे, देवांग प्रजापति अने गौतम श्रीमाळी। शुरुआत देवांग आपनाथी। देवांग, कांग्रेस कार्यालय खाते श्रद्धांजलि कार्यक्रम कौन कौन हाजर रहेवानो छे? संजीवनी कांग्रेस दिग्गज नेता अहमद पटेल जो निधन थयु छे त्यारे भरूच खाते अंतिम यात्रा योजावानी छे, तेनो लाइव प्रसारण अमदावादना कांग्रेस कार्यालय खाते बतावामां आव्युं छे। दृश्यमां निहाळी राखजो कि अमदावादना जेटला पण अमदावाद शहेर जेटला पण कार्यकर्ताओ छे, प्रमुख छे, तमाम लोको एना हाजर छे, तमाम लोकोनी हाजरीनी वच्चे जे छे ए आजे जे छे ए श्रद्धांजलि कार्यक्रम योजावानी साथे ज 1949 थी लईने 2020 सुधी अहमद पटेल जेटली पण स्मरणो जे छे ए कांग्रेस जोडे रहेली छे, ए तमाम स्मरणोनी जे शोर्ट फिल्म छे તે પણ આજે બતાવવામાં આવશે। બીજી બાજુનું દૃશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અહેમદ પટેલની જે પ્રતિમા જે છે તે એને લગાવવામાં આવી છે અને અમદાવાદ શહેર તમામ કાર્યકર્તાઓ જે પ્રમુખો છે આગે પણ તમામ લોકો એને આવશે અને તે શ્રદ્ધાંજલિ આપશે। આપણી સાથે કોંગ્રેસના શહેર પ્રમુખ જે છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શશીકાંતભાઈ, આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું કહેશો? આજે કોંગ્રેસ પાર્ટીના આદરણીય અહેમદભાઈ પટેલ જેમનું ધ્યાન થયું છે અને આજે એમનો દફનવિધિ જે અત્યારે કાર્યક્રમ ચાલુ છે એના ભાગરૂપે આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે અને અહીંયા જ ઘણા ધર્મગુરુ હમણાં પધારશે અને બધા શ્રદ્ધાંજલિ આપશે એવો કાર્યક્રમ રાખ્યો છે। જે આજે અહેમદભાઈની ખોટ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના બહુ જ મોટી પડશે અને આવા નેતાની ખોટ સખત વર્તાશે અને આવો નેતા ફરીથી કોઈ પેદા પણ નહીં થાય કદાચ। ચોક્કસથી આવા નેતાની ખોટ ગુજરાત કોંગ્રેસને પડશે, પરંતુ અમદાવાદની અંદર ખાસ કરી કોંગ્રેસ કાર્યાલયની અંદર અહેમદ પટેલની કેવી સ્મરણો રહેલી છે તે થોડુંક કહેશું? આ તો પૂરા ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસ છે એટલે અહેમદભાઈની સ્મરણો અવિરત રહેલી છે। વર્ષોથી તમામ કાર્યક્રમો હોય કે કંઈ પણ મોટા પ્રોગ્રામો હોય અને જે નિર્ણાયક વિષય હોય એમાં અહેમદભાઈની એમ ભૂમિકા હર હંમેશ રહેલી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અંદર જે પણ કાર્યક્રમ હોય કે કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો તેની અંદર અહેમદ પટેલની ભૂમિકા સૌથી અગ્રેસિવ રહેતી હતી અને ક્યાંક ને ક્યાંક આ જે ખોટ જે છે એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને જે છે એ સદાય જે છે એ ખોટ પડશે તેવું કહી રહ્યા છે સંજીવની। બિલકુલ, ભરૂચના પીરામણ ગામ જે અહેમદ પટેલનું નિવાસસ્થાન છે જ્યાં તેમની દફનવિધિ થવાની છે ત્યાંથી સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાયેલા છે। ગૌતમ, કેટલા વાગ્યા સુધીમાં અહેમદ પટેલના દેહને સુપુર્દે ખાક કરવામાં આવશે, ત્યાં શું માહોલ છે, કોણ કોણ હાજર રહેવાનું છે જાણીએ। ચોક્કસથી સજીવની વાત કરવામાં આવે તો જે અહેમદ પટેલ છે તેમનું નશ્વર દેહ છે તે અહીંયા એટલે કે તેમને નિર્માણ કરેલી સરદાર પટેલ જે હોસ્પિટલ છે ત્યાં લાવવામાં આવ્યું છે અને ત્યાં તેમને રાખવામાં આવ્યું છે। કોંગ્રેસના જે મોવડી મંડળ એટલે કે મોટા નેતા છે તે અહીંયા આવશે અને ત્યારબાદ તેમની દફનવિધિ છે તે યોજાશે। દ્રશ્યોમાં પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ખાસ પ્રકારની જે એક વ્યવસ્થા સાથે જે કહી શકાય કે એક વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે અનેક દિગ્ગજ નેતાઓ જે કોંગ્રેસના છે તે પણ જોવા
મળી રહ્યા છે. સાથે સાથે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે જે શંકરસિંહ વાઘેલા છે તે પણ આ અંતિમ જે દફનવિધિ છે તેમાં જોડાવા માટે અહીંયા હાજર છે. શક્તિસિંહ ગોહિલ છે તે પણ અહીંયા આવ્યા છે. સાથે સાથે કહી શકાય કે અધિર રંજન ચૌધરી જે પૂર્વ કેબિનેટ મંત્રી હતા, કેન્દ્રીય મંત્રી, તે પણ જોડાયા છે. પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા છે તે પણ જોડાયા છે. મુકુલ વાસનિક છે પૂર્વ કેન્દ્રીય મંત્રી, તે પણ અહીંયા હાજર છે તે જોવા મળી રહ્યા છે. રાજીવ પરમાર જે પૂર્વ રાજ્યસભાના સાંસદ છે તેના સાથી હતા તે પણ જોડાયા છે. સાથે સાથે ધારાસભ્યો છે શૈલેષ પરમા, તે પણ અહીં જોડાયા છે. દિગ્ગજ નેતાઓ છે તે પણ જોવા મળી રહ્યા છે. તેમની માટેની ખાસ પ્રકારની જે વ્યવસ્થા એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથેની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. એટલે કે રાહુલ ગાંધી છે તે અહીંયા આવશે, ત્યારબાદ અહીંયા તમામ નેતાઓ સાથે જે બેસશે અને ત્યારબાદ તેઓની જે અંતિમ યાત્રા છે એટલે કે જે દફનવિધિની જે કાર્યક્રમ છે તે યોજાશે. એટલે કે જે નસવરદેહ અત્યારે હાલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે તેને અહીંયા એટલે કે તેમના નિવાસસ્થાને લાવવામાં આવશે. નિવાસસ્થાને તમામ લોકો છે તે દર્શન કરી શકે તે પ્રકારની એક વ્યવસ્થા છે તે પણ ગોઠવવામાં આવી છે. અને ત્યારબાદ અહીંથી એટલે કે બાજુમાં એક કબ્રસ્તાન છે તે કબ્રસ્તાન ખાતે દફનવિધિ છે તે યોજાશે. રાહુલ ગાંધી પણ આ દફનવિધિમાં જોડાવાના છે. એટલે મહત્વની વાત એ પણ છે કે એક પછી એક જે નેતાઓ છે જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે પણ આવી રહ્યા છે. જોકે અહેમદ પટેલની વાત કરવામાં આવે તો અહેમદ પટેલ જે છે તે કોંગ્રેસના જે ચાણક્ય છે તે કહેવામાં આવતા હતા અને કોંગ્રેસના જે ચાણક્ય છે તે ગુમાવે છે. એટલે તમામ જે નેતાઓ છે અહીંયા આવ્યા છે તે દુઃખ વ્યક્ત છે તે પણ કરી રહ્યા છે. અને સાથે સાથે તેમની સાથે જે પોતાના સંસ્મરણો છે તે પણ તાજા કરી અને તેમને આ જે મોટી ખોટ વર્તાય છે તે પ્રકારની વાત છે તે પણ કરી રહ્યા છે કે કોંગ્રેસની આ ખોટ છે તે ક્યારેય ન પૂરી શકાય તે પ્રકારની વાત છે તે પણ કરી રહ્યા છે. સાથે સાથે અહેમદ પટેલનું જે એક જોડાણ રહેલું છે, અહેમદ પટેલ સાથેનું જે એક એટેચમેન્ટ રહેલું છે, કે એક નાના કાર્યકર્તાથી માંડીને મોટા નેતા સુધી જે વાત હોય તેમની સાથેની જે એક પછી એકની જે પહેલ હોય, એક સંગઠનની જે કુશળ કુનેહ છે તે ધરાવતા હતા. તમામ પ્રકારની બાબતો સાથે જે અહેમદ પટેલ છે તે કોંગ્રેસના જે નેતા, દિગ્ગજ નેતા કહી શકાય, તે હવે નથી રહ્યા. એટલે તેનું લઈ અને દુઃખ વ્યક્ત છે તે કરી રહ્યા છે. સાથે સાથે કોંગ્રેસે છે તે અહેમદ પટેલને ચાણક્ય તરીકે ઓળખવામાં આવતા હતા. હવે ચાણક્ય છે તે ગુમાવે છે. 26 વર્ષની ઉંમરે તેઓ સાંસદ એટલે કે રાજ્યસભા સાંસદ બન્યા હતા. ભરૂચ સીટ બેઠક ઉપરથી તેઓ ચૂંટાયા હતા. ત્યારબાદ 3 વખત તેઓ ભરૂચ બેઠક ઉપરથી ચૂંટાયા હતા. ત્યારબાદની વાત કરવામાં આવે તો અનેક એટલે કે ત્યારબાદ રાજ્યસભા એટલે કે 40 દાયકા સુધીની જે સફર છે તે રાજકીય સફર અહેમદ પટેલની રહી છે. અને હવે તે તેમની અંતિમ જે વિદાય છે તે યોજાવાની છે. એટલે કે અહીંથી તેમની દફનવિધિ છે તે બાજુમાં જે સ્મશાન છે ત્યાં ગોઠવવામાં આવી છે. અને ત્યાં કોવિડના નીતિ નિયમોના આધારે હાલ તો આ જે વિધિ છે એટલે કે દફનવિધિ છે તે કરવામાં આવશે. જી બિલકુલ, શનિ પણ જોડાઈ ગયા છે રાજકોટથી. શનિ કોંગ્રેસના ચાણક્ય જેમને કહેવામાં આવતા હતા, કોંગ્રેસનો આધાર સ્તંભ જેવો હતા, તેમને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આજે રાજકોટમાં શું આયોજન જાણીએ. ચોક્કસથી સંજીવની, જે રીતે વાત કરવામાં આવતું હું રાજકોટના સીધા દ્રશ્ય દેખાણ માંગીશ. કોંગ્રેસ કાર્યાલય ખાતે અત્યારે અહેમદભાઈને શ્રદ્ધાંજલિ છે તે પાઠવવામાં આવી રહી છે. ખાસ ગઈકાલે તેમનું નિધન થયા બાદ અત્યારે કોંગ્રેસમાં ઘેરો શોક છે તે લાગી ગયો છે. ત્યારે અહીંયા શહેર પ્રમુખ આપણી સાથે છે સીધા. તેમને અશોકભાઈ શું કહેશો? શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે. એક પીઢ નેતા ગુમાવ્યા છે, કોંગ્રેસનો આધારસ્તંભ કહી શકાય તેવા નેતા ગુમાવ્યા છે. આમ જોવા જઈએ તો અહેમદભાઈ માટે સ્વર્ગસ્થ કેવું એ એક મુશ્કેલી ભર્યો પ્રશ્ન. અહેમદભાઈ પટેલના 45 વર્ષના જાહેર જીવન પછી આજે પણ એવું કહી શકાય કે એમનો કોઈ શત્રુ નથી, અજાત શત્રુ આગેવાન હતા. અને કોઈ પણ સમસ્યાનું એમની પાસે સમાધાન ન હોય એવું બને નહીં. કોંગ્રેસને મજબૂત કરવા માટે નાનામાં નાના કાર્યકરથી લઈ અને ટોચ સુધીના નેતાઓ સાથેના એમના સંબંધો એ કાયમ મજબૂત રહ્યા છે અને એક સરખા રહ્યા છે. પછી ભાજપ હોય, એઆઈડીએમકે હોય, સપા બસપા, એક્સ વાય ઝેડ હિન્દુસ્તાનની પાર્ટી હોય, એમના નેતાઓ સાથેના એમના સંબંધો કાયમી રહ્યા છે. અને સામાજિક જીવનમાં જોવા જઈએ તો ગુજરાત માટેનું એમનું યોગદાન, હિન્દુસ્તાન માટેનું એમનું યોગદાન, અને જ્યારે પણ કોંગ્રેસ કે સરકારો મુશ્કેલીમાં હોય ત્યારે એમની પાસે એમનો જવાબ તૈયાર જ હોય એવા અજાત શત્રુ એવા અહેમદભાઈની ખોટ કોંગ્રેસ પક્ષને તો ઠીક છે,
પણ સમગ્ર હિન્દુસ્તાન આ ખોટ ક્યારેય નહીં પૂરી શકે એવી ખોટ કુદરતે આપણને આપી છે. ત્યારે એમના પરિવારને, કોંગ્રેસ પક્ષને ભગવાન એમની ખોટ પૂરવાની શક્તિ આપે અને પ્રભુ એમના આત્માને શાંતિ આપે એ જ અભ્યર્થના. ઓમ શાંતિ. પ્રદેશ મહિલા પ્રમુખ પણ આપણી સાથે છે, ગાયત્રીબા વાઘેલા. ગાયત્રીબા, શું કહેશો, એક મોટી ખોટ વર્તાય છે કોંગ્રેસને જે રીતે અત્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાજકોટ ખાતે આપવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને આમ જોઈએ તો હર હંમેશ નાનામાં નાના કાર્યકરની પણ ચિંતા કરનાર અહેમદભાઈ જ્યારે અમારી વચ્ચેથી વિદાય લીધી છે ત્યારે મહિલા કોંગ્રેસ વતી હૃદયપૂર્વક એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. સાથે સાથે કોંગ્રેસને તો ખોટ પડી જ છે, પણ હર હંમેશ લોકોની ચિંતા કરતા, પછી એ સામાજિક કાર્યકર હોય, કાર્યક્રમ હોય કે પછી ઔદ્યોગિક ક્ષેત્રે, તમે જોશો કે ભરૂચ સાઈડના જે બધા મોટા મોટા જે ઉદ્યોગો છે એ બધી જે વિકાસ છે એ દેન છે, એ અહેમદભાઈની દેન છે. કોંગ્રેસને તો ન પૂરી શકાય એટલી ખોટ પડી છે, પણ કોંગ્રેસ હર હંમેશ એમના સારા કાર્ય, સારા સંકલ્પો ને આગળ વધારતી રહેશે, એ જ અમારી શ્રદ્ધાંજલિ. મહેશભાઈ રાજપૂત પણ આપણી સાથે, તેઓ શું કહેશે? મહેશભાઈ, શું કહેશો આપ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ? માનીય અહેમદભાઈ છે એ કોંગ્રેસનો સ્તંભ કહેવાય, અને એમાં ગુજરાત કોંગ્રેસની અંદર જેને યુથ કોંગ્રેસથી એની કારકિર્દી શરૂ કરેલી હતી, અને અમારા જેવા જે યુવાનો જયારે અમે રાજકારણની અંદર સક્રિય થયા ત્યારે, હું તો મેં કાલે પણ કહ્યું હતું, આજે પણ કહું છું, એ મારા પિતા તુલ્ય હતા અને એને હંમેશા રાજકીય અને સામાજિક કેમ આગળ વધવું એની હંમેશા એને મને સલાહ દીધી છે. ક્યાંય પણ ભૂલ થઈ હોય તો એક દીકરા તરીકે બેસી અને એમ કહે કે બેટા આ ન થવું જોઈએ એવી વ્યક્તિ હતી. અને આજ ગુજરાતની અંદર રિલાયન્સની જે ફેક્ટરી છે, જે રિલાયન્સની રિફાઇનરી છે, અને જે ભરૂચથી લઈ અને અમદાવાદ સુધીના જે ઉદ્યોગો છે એમાં મોટામાં મોટો આ ઉદ્યોગોને ગુજરાતમાં લાવવાનો ફાળો અહેમદભાઈ પટેલના શિરે જાય છે, અને હંમેશા એની અમને એક જેમ પિતાની ખોટ હોય એમ આ કોંગ્રેસ પરિવારને એક પિતાની ખોટ હંમેશા રહેશે. બીજા પણ નેતાઓ છે આપણી સાથે, શું કહેશો તમે? ખાસ જે રીતના તેમની યાદો છે તે ક્યાંક ને ક્યાંક હજુ પણ તાજા રહી છે, યાદ કરી કે તે રાજકોટમાં સૌરાષ્ટ્રમાં એમનો દિગ્ગજ ફાળો રહ્યો છે, શું કહેશો? અહેમદભાઈની યાદો હર હંમેશા કોંગ્રેસના દરેક કાર્યકરના હૃદયમાં રહેશે. એમના કરેલા કામો અને એ કાશ્મીરથી કન્યાકુમારીથી અને કચ્છથી મેઘાલય સુધી દરેક કોંગ્રેસના કાર્યકરના હૃદયમાં છે, હંમેશા માટે હૃદયમાં રહેશે. એમને જે લોકો માટેની લાગણી અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટેની લાગણી હતી એની ખોટ હર હંમેશા માટે દરેક લોકોને હર હંમેશા માટે રહેશે. ચોક્કસથી, નાનાથી લઈને મોટા કાર્યકર્તાઓ સુધી તમામ લોકોના ટચમાં રહ્યા છે, દિવસ ને રાત તેમને કાર્યકર્તાઓને પણ સાંભળ્યા છે. કોર્પોરેટર તરીકે આપના અનુભવ કેવો? અમારું તો ખાલી એક કુટુંબના મોભી તરીકે, અમે એક મોભી ગુમાવ્યા છે. આજે કુટુંબમાં કોઈ મરણ થાય અને કુટુંબની અંદર મોભી હોય જેને આખા કુટુંબ નો એના આધાર, એના અમારો આધાર જે હતો બરોબર, અમે આધાર સ્તંભ મોભી ગુમાવી દીધા છે, અને અમને ખૂબ જ દુઃખદ થયું છે. અને આજે અહેમદ પટેલ સાહેબને અમે શ્રદ્ધાંજલિ રૂપે અહીંયા કાર્યક્રમ આપેલ છે. અત્યારે રાજકોટ ખાતે તમામ નાનાથી લઈને મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે રાજકોટમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. જી ધન્યવાદ જાણકારી માટે શની, ગૌતમ અને દેવાંગ. તો રાજકોટ હોય, અમદાવાદ હોય, અલગ અલગ જગ્યાએ આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. અહેમદભાઈ પટેલ જેઓએ અફવાની દુનિયા છોડી છે, આજે તેઓના દેહને દફનવિધિ કરવામાં આવશે તેમના નિવાસસ્થાન એટલે કે ભરૂચના પીરામણ ખાતે.